સાથે હું છું અંકુર. સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ચોરી અને લૂંટફાટના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરતમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. સુરતના અમરોલી વિસ્તારમાં ચોરનો આતંક સામે આવ્યો. ધોળે દિવસે મકાનના તાળા તોડી આ ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. જોકે મકાનમાં ચોરી કરતા બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તો હાલ ઘટનાને લઈને પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. અમરોલી વિસ્તારમાં ચોરીનો બનાવ. ધોળે દિવસે મકાનના તાળા તોડીને ચોરી કરવામાં આવી તો મકાનમાં ચોરી કરતા બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તો સુરતની ઘટના, સુરતના અમરોલી આવ્યો છે. ધોળે દિવસે મકાનના તાળા તોડીને ચોરીને અંજામ આપવામાં આવ્યો છે તસ્કરો દ્વારા. તો મકાનમાં ચોરી કરતા આ બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. દ્રશ્યો છે સુરતના અમરોલી વિસ્તારમાં, જ્યાં આ તસ્કરોનો આતંક સામે આવી રહ્યો છે. જાણે કે કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસની બીક જ ન રહી હોય તેવા આ સુરત અમરોલી વિસ્તારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. ત્યારે આજ મુદ્દે સંવાદદાતા આનંદ પટણી ફોનલાઈન પર. જી આનંદ, અમરોલી વિસ્તારમાં ચોરોનો આતંક સામે આવી રહ્યો છે, હાલ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? હા જી, સુરતના અમરોલી વિસ્તારની આ ઘટના છે, જ્યાં બે ચોરો જે છે એ બપોરના સમયમાં જે ચોરી કરવા આવ્યા હતા અને મકાનના તાળા તોડીને બિંદાસ ચોરી કરીને ત્યાંથી ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના જે છે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીના આધારે હાલ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ જો વાત કરવામાં આવે તો સુરતની અંદર છાસવારે કંઈક ને કંઈક ઘટના બની રહી છે, જ્યારે ડાયમંડ નગરીનું ઉપનામ હવે ક્રાઇમ સિટી તરીકે થઈ રહ્યું છે. તેને લઈને પોલીસે હવે સતર્ક થવાની જરૂરત દેખાઈ રહી છે. જી અંકુર. જી બિલકુલ આનંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું, મકાનમાં ચોરી કરતા બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને પોલીસ દ્વારા સીસીટીવી ચકાસીને કાર્યવાહી કરવામાં આવશે. તો પોલીસ કસ્ટડીમાં ગાળાગાળી મામલે અલ્પેશ કથિરિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા સુરત પોલીસ કમિશનર સામે સવાલો ઉઠાવ્યા હતા. અલ્પેશે જણાવ્યું કે શું સુરત પોલીસ કમિશનર ભાજપના એજન્ટ છે? કમિશનર સહિતના અધિકારીઓ અમારી સામે નિવેદનો કરી રહ્યા છે. પોલીસવાળાઓએ જ મને અપશબ્દો કહ્યા હતા, તેઓ જ અમને ટપોરી બનતા શીખવે છે. આ ઉપરાંત અલ્પેશે જણાવ્યું કે જેલમાં રહ્યો ત્યારે પરિવારજનોને કે વકીલને ન મળવા દીધો હતો, તો કસ્ટડીમાં મને ઘરથી જમવાનું લાવવા ન દીધું. તો પોલીસને ગાળો આપવા મામલે તેણે જણાવ્યું કે પોલીસના મારતા વિડીયો વાયરલ થયા, તેમાંથી કેટલા પર કેસ થયા. જે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે તેમને ઉઘાડા પાડીશું, કારણ કે મર્ડરના આરોપી લાખો રૂપિયા ચૂકવીને જલસા કરે છે, ત્યારે તમામ ડિપાર્ટમેન્ટ દ્વારા આંદોલન તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો બસો ભાજપ સળગાવે છે અને પોલીસ અમારા માણસોને પકડે છે. સીપી, જોઈન્ટ સીપી, ડીસીપી, એસીપી ખૂબ પ્રેસ કોન્ફરન્સ કરી અને હું જાણે જેમ દાઉદથી પણ વધારે વિશેષ હોય એવી સિક્યુરિટી જેલમાં અલગ બેરેકમાં રાખો, લોકઅપમાં મારા ફેમિલીને મળવા નહીં દેવું, વકીલને મળવા નહીં દેવા, સુરતના 30 થી પણ વધારે વકીલો આવ્યા, મુલાકાત નહીં આપવાની. મારે ફરિયાદ આપી હતી તો મને મારી પેન તો ન વાપરી દીધી, પોલીસે મારી પેન તો લઈ લીધી પણ મને કાગળ ને પેન પણ ન આપી. પીએસઓને લગભગ 10 વખત કીધું પાણી આપે એનું ભરીને, તેમાં તો મને વિશ્વાસ જ ન હોય પોલીસ પાણી ભરીને આપે. અંદર જે બેરેકમાં રાખ્યો હતો ખરેખર જોઈએ તો ત્યાં જ માનવ અધિકારનું ભંગ થાય છે, તો અમને ત્યાં સુધી વાંધો નહોતો જ્યાં સુધી ભાજપ બોલતી હતી. પણ સુરત શહેરનો જેને કમિશનર કહેવાય એવા સીપી એવી પ્રેસ કરે કે ટપોરી જેવું વર્તન છે, મવાલી જેવું વર્તન છે, સમાજ આની પાસે શું આશા રાખે છે, આને નેતા સ્વીકારી ન જોઈએ, તો શું આ સીપી ભાજપના એજન્ટ છે? સીપી બોલી જ ના શકે. 10 મર્ડરના આરોપી, દાઉદ ગેંગના માણસો, હિન્દુ મુસલમાન કોમી તોફાનના આરોપીઓ, એની પીસીમાં તમે એક શબ્દ એવો ટપોરી મવાલી આજ સુધીમાં બોલતા ન હોય તો પાટીદાર સમાજના ટપોરીને મવાલી કહેવાનો આ કોઈને અધિકાર નથી. આ સીપીની પ્રેસ કોન્ફરન્સ નહોતી, આ પ્રેસ કોન્ફરન્સ કમલમની હતી. કે ગુજરાત સરકાર ડરતી હે, પોલીસ કો આગે કરતી હે, અને દર વખતે પોલીસ હાથો પહેરે હાથો બની જાય છે. તમારી મીડિયાના માધ્યમથી કાલનો જે બનાવ બન્યો
એમાં કોન્સ્ટેબલ થી લઈ કોન્સ્ટેબલ કરતા પણ હું તો એમ કહું છું ક્રેઇન ના મજૂર થી શરૂઆત થઈ હતી ગાળોની મારી સાથે મજૂર પછી પીએસઆઈ પીઆઈ એસીપી જોઈન્ટ સીપી ડીસીપી અને સીપી એટલે સુરત શહેરનું આ માળખું આમાંથી કોઈ મર્દનો દીકરો હોય તો મીડિયા સમક્ષ એવું કબૂલે કે હું ગાળ નથી બોલતો હું આજ મીડિયા સમક્ષ જાહેરમાં સ્વીકારું છું હું ગાળ બોલીશ શા માટે ખાખી વર્દી વાળો ગાળ બોલી શકતો હોય તો આમ પબ્લિક શા માટે ના બોલી શકે શું સિસ્ટમ સુધારવાની તમારી તાકાત નથી માત્ર ને માત્ર લોકોના ખર્ચે પ્રશિક્ષણ વર્ગ થાય છે રંગરેલીયા મનાવવા કે જે દિલ્હીમાં બહાર આવ્યા મારે અહીંયા વિશિષ્ટ ખુલાસા નથી કરવા તમે વિચારો આઈપીએસ ના રંગરેલીયા થતા હોય તો કોન્સ્ટેબલ પીએસઆઈ ને પીઆઈ એક બે ત્રણ સ્ટારની પાસે તો શું આ જનતા અપેક્ષા રાખી શકે પોલીસ અમને શીખવાડે છે કે ટપોરીન મવાલી અત્યાર સુધીમાં કેટલા લોકોને તમે માર્યા એવા વિડીયો વાયરલ થયા છે શું એના ઉપર કેસ થયા કેટલા એવા કોન્સ્ટેબલો છે કે એના ગાળોના વિડીયા આવ્યા એવા કોન્સ્ટેબલો છે કે જે પાંચ પાંચ વર્ષથી એના ઉપર દસ દસ એફઆરઆઈ નોંધાણી છે હજી ખુલ્લે આમ ફરે છે અને એક તો મહા કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ ને હું તો એમને કમિશનરની પોસ્ટ ધરાવું છું એવા પ્રકાશ ઉર્ફે માંજરો કે 200-500 કરોડ નો આસામી હોય તો કઈ રીતે કોઈ સરકારથી વિકાસ નથી થતો 15,000 4,500 5,800 5,200 ની નોકરી વાળો વ્યક્તિ પાસે સારી ટુ વ્હીલ ફોર વ્હીલ બંગલા ગાડી આવે છે ક્યાંથી કરપ્શન કરપ્શન નો ભોગ બનતી પબ્લિક ના પાડે સાહેબ તમને નહીં આપું એટલે મારી જેવા સાથે ઘર્ષણ થતું હોય તો તમે વિચારો કે સુરતના રત્ન કલાકાર હીરા વાળો નાનો વ્યક્તિ નાનો એવો એમ્બ્રોઇડરી વાળો વ્યક્તિ નાની એવી દુકાન ધરાવતો વ્યક્તિ સાથે 18 વર્ણના વર્ગની વ્યક્તિ સાથે કેવું વર્તન થતું હશે અને હું બધાના નામ સહિત એટલે બોલું છું કે એ એક વખત એમ કહી દે કે હું ક્યાંય નથી બહુ વ્હાઈટ છું તો હું પાછી બીજી પીસી કરીશ એના ખુલાસા વિશે જેટલાના નામ બોલો ને એના શું શું ધંધા છે તમે બોલો હવે મીડિયામાં કે નહીં મેં કરપ્શન નથી કર્યું મેં ફાર્મ હાઉસમાં રંગરેલિયા નથી મનાવ્યા મેં જનતાના પૈસા નથી લીધા એવું દરેક અધિકારી બોલે જોઈન્ટ સીપીન એસીપીન સીપીન જે વરાછામાં બહુ આટા મારે છે પાટીદાર વિસ્તારમાં જેમણે માતા બહેનોને ગાળો આપી છે અમારા ઉપર લાઠીચાર્જ કર્યો છે અને હજી કરવાની તૈયારી કરી રહ્યા છે એક વખત એમ કે હા અમે વ્હાઈટ કોલર છીએ પછી હું પ્રૂફ આપીશ કે કેટલા તમે વ્હાઈટ કોલર છો કેટલા જનતાના પૈસા લ્યો છો કોપડા ખાલી કરાવો છો તો ક્યાં કરોડ રૂપિયા લઈ લ્યો છો છોકરીઓની ઇજ્જતના સવાલમાં તમે 50-50 લાખ કરોડ કરોડ રૂપિયાના સેટિંગ કઈ રીતે કરો છો એના હું ખુલાસા પ્રૂફ સાથે આપીશ ની છોકરીને પ્રેસ કોન્ફરન્સમાં બેસાડીશ આગળ વાત કરીએ તો બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિરમાં વિવાદ થયો છે હનુમાનજીની પ્રતિમાને સાન્તાક્લોઝના વાઘા પહેરાવવામાં આવ્યા તો સાન્તાક્લોઝના વાઘા પહેરાવતા વિવાદ થયો છે સમગ્ર વિવાદને ઢાંકવા માટે મંદિર પ્રશાસનનો ઢાંક પીછેડો કરી રહ્યું છે ત્યારે આ મામલે કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે ભક્ત દ્વારા સવારે વાઘા પહેરાવવામાં આવ્યા હતા ત્યારે બપોર બાદ વાઘા ઉતારી લેવામાં આવ્યા છે હનુમાનજીથી ભગવાનને કે ગમે એ ભગવાન હોય છે બરોબર છે ગમે જગ્યાએ બધા વસ્ત્રો પહેરાવવામાં આવે છે જેમ કે ઠાકોરજીને પણ પહેરાવવામાં આવે છે તો નો ડાઉટ એમાં કંઈ કોઈ જે ઇસ્યુ ઊભા થતા નથી તો આમાં પણ હનુમાનજીથી છે તો કંઈ વાંધો નહીં પહેરાવી શકાય ના એવું નથી કે સાન્તાક્લોઝના વાઘા છે આમાં અત્યારે જે ગરમી અત્યારે ઠંડીની સિઝન ચાલે છે તો આપણે જુદા જુદા કલરના પહેરીએ છીએ કલર અને જુદી જુદી ડિઝાઇનના પહેરીએ છીએ તો એમાં ભગવાનને પહેરવા કંઈ એવું નથી કે ભાઈ એમાં કોઈ મોટો ઇસ્યુ કરી દેવાનો આવે કે ભાઈ તો ઈસાઈ ધર્મ છે અને પેલો ધર્મ છે આપણે જે પહેરીએ એ આપણા ભગવાનને પહેરાવીએ અને ભગવાન આપણી સાથે છે તો આ કોઈ બહુ મોટો ઇસ્યુ કરવાની કોઈ જરૂર જ નથી તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની કાર્યશૈલીથી નારાજ નેતાઓને મનાવવા હવે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાથવ આવતા સપ્તાહે ગુજરાતની મુલાકાત લેશે અને નારાજ નેતાઓ સાથે 1-to-1 બેઠક કરી ડેમેજ કંટ્રોલને શાંત પાડશે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રાજીવ સાથવે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી જો કે વિરોધ વધતા ફરી એકવાર સાથવ ગુજરાતની આવતા સપ્તાહે મુલાકાત લઈ રહ્યા છે રાજીવ સાથવ ગુજરાતના પ્રવાસે છે તેઓ નેતાઓ સાથે બેઠક કરશે આવતા સપ્તાહે બેઠક મળશે અને નારાજ નેતાઓ સાથે રાજીવ સાથવ કોંગ્રેસના પ્રભારી બેઠક કરશે તો અમિત ચાવડાની કાર્યશૈલીથી નેતાઓ નારાજ છે અને ડેમેજ કંટ્રોલ માટે રાજીવ સાથવ બેઠક કરશે તો કોંગ્રેસમાં સિનિયર નેતાઓની ગુપ્ત બેઠક બાદ પક્ષના કાર્યકરોમાં નારાજગીનો દોર શરૂ થયો છે કાર્યકરોનો આક્ષેપ છે કે ગુપ્ત બેઠકો કરીને પક્ષને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે
લોકસભાની ચૂંટણીની આડમાં સિનિયર નેતાઓ પક્ષને કમજોર કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ સિનિયર નેતાઓ પાસે કાર્યકરોએ જવાબ માંગ્યો છે કે તેઓ કોના ઇશારે યુવા નેતૃત્વને અસ્થિર કરી રહ્યા છે. તો સુરત કોંગ્રેસમાં નિમણૂકો બાદ ભડકો થયો હતો અને સુરત કોંગ્રેસના દિગ્ગજ નેતા સંજય પટવાના રાજીનામા બાદ 9 કાર્યકરોએ રાજીનામા ધરી દેતા પ્રદેશ કોંગ્રેસ સમિતિ હરકતમાં આવી છે. ત્યારે સંજય પટવાને મનાવવા કોંગ્રેસે પ્રયાસો શરૂ કર્યા છે અને બાબુ રાયકા અને સંજય પટવા વચ્ચેનો વિવાદ ઉકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે સંજય પટવાએ બાબુ રાયકા પર પરિવારવાદના આક્ષેપ લગાવીને રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ કાર્યકરોએ પણ રાજીનામા ધર્યા હતા. આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણી આવતા પૂર્વે મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સક્રિય થયા છે, ત્યારે હવે શંકરસિંહે ખેડા નજીક પાસે ફાગવેલ ધામમાં ઓબીસી સંમેલન કર્યું. તો ભાતીજી મહારાજના આશીર્વાદ લઈને સંમેલનની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમમાં શંકરસિંહે સભા સંબોધતા કહ્યું કે અંબાજીથી ઉમરગામ સુધી ડુંગરાળ વિસ્તાર છે. આ વિસ્તારમાં રહેતા આદિજાતિ લોકો ખૂબ જ મજૂરી કરે છે. ત્યારબાદ તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા આપવામાં આવી રહેલા અનામતનો ગેરલાભ થઈ રહ્યો છે અને તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે લોકોને અનામત આપવાની સરકારની દાનત નથી, આ સરકારથી લોકો ખુશ નથી. ત્યારબાદ તેમણે બક્ષીપંચમાં આપવામાં આવતા લાભ વિશે જણાવ્યું કે સરકાર દ્વારા માત્ર 1,850 કરોડ રૂપિયા આપવામાં આવે છે, જ્યારે અન્ય જાહેરાતોમાં સરકાર 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. તો સરકારમાં લાગવગ અને રૂપિયાના આધારે બક્ષીપંચના નામે અનામતનો લાભની ગેરલાભ ચોક્કસ અમુક જ રીતના સમાજમાં જાય બરાબર નહીં. અને માટે થઈને એના પ્રત્યાઘાતમાં કોઈ અમને અમારું આટલું જ આપો, વધારે નહીં જોઈએ. અને એક સમય એવો હતો જેને બક્ષીપંચમાં બધાને લઘુતા ગ્રંથિ લાગતી હતી. બક્ષીપંચમાં છો, ગુજરાતમાં બક્ષીપંચમાં બ્રાહ્મણો છે, કાઠી સમાજના જે ગોર હોય બ્રાહ્મણ એ પણ બક્ષીપંચમાં. અમારા ઇન્દ્રલી રાજગુરુ ભીખાભાઈ જોશી એ બક્ષીપંચ. પાટીદાર સમાજ આની હરીફાઈમાં બી અમને પણ કંઈક અનામત આપ. આપણે ઈચ્છીએ સરકાર આ બધાને બોલાવે, બોલાવીને વાત કરે કે તમારી વાત બરાબર છે કે નહીં, આ બંધારણને લીધે મેળ પડે છે કે નહીં. ખાલી લોલીપોપ ના આપે, આપણે એની પણ માંગણી કરીશ. પણ આ બધામાં આ સમાજને સુખી કરવા માટે સરકારની દાનત જોઈએ. એ દાનતમાં હું આજે તમને કહું છું, તમે અનેક સરકારો જોઈ છે છેલ્લા 20 વર્ષ એના પહેલાથી પણ, ત્યારે સરકાર તમને તમારી પોતાની લાગી ખરી. ઠાકોર સમાજ એવો જ લીટો, કોળી સમાજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારા વાળો સમાજ એ પણ બહુ મોટી સંખ્યામાં બક્ષીપંચમાંથી એમને બહાર કાઢીને બક્ષીપંચના લાભ તો મળે જ, એના ઉપરાંત અલગ નિગમ બનાવીને એમાં તમે રૂપિયા આપો. આજે એમાં 1,000 કરોડ રૂપિયાની ઓછામાં ઓછી આપણે માગણી કરી છે. આ સરકાર આખા પક્ષી પ્રત્યે ખાલી 1,850 કરોડ રૂપિયા આપણે સમજ્યા દસાડા દફતરમાં નથી, પક્ષીપંચ સમાજની ગણતરી સરકારમાં નથી. બાકી 1,850 કરોડ એટલે શું? તમે 5,000 કરોડ કરતા તો વધારે રૂપિયા જાહેરાતોમાં વાપરો. કોઈ ગેરસમજ ન કરે, હું લોકસભા લડવા માટે સભા કરતો નથી તેવી સ્પષ્ટતા કરી છે અને તેમણે એ પણ કહ્યું કે મારે ચૂંટણી લડવી નથી કે નથી કોઈને લડાવવાનો પ્રયાસ કરવો. હું કોંગ્રેસ માટે કઈ નહીં કહું, કારણ કે એ રોગ બધે ભાજપમાં છે અને ઘણી પાર્ટીઓમાં રોગ લાગુ થઈ ગયો છે. આપણે તમે હાચવો બધાય. હું કોંગ્રેસ માટે કઈ નહીં કહું, કારણ કે એ રોગ બધે ભાજપમાં છે અને ઘણી પાર્ટીઓમાં રોગ લાગુ થઈ ગયો છે.
આપણે તમે હાચવો બધાય. તો આજે ગુજરાતમાં સમય થયો છે બ્રેકનો, લઈએ વેલકમ બેક. તો કચ્છના ભચાઉના ચિરઈ નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. બે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 5થી વધુ વ્યક્તિના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. તો ડીસાથી કચ્છ જતા પરિવારને અકસ્માત નડ્યો. તો ભચાઉ પોલીસ 108 સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચીને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ શરૂ કર્યા છે. તો બે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. ભચાઉ પોલીસ 108 સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચીને અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તો ભચાઉના ચિરઈ નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. તો ભચાઉ પોલીસ 108 સહિતની ટીમ અત્યારે ઘટનાસ્થળે છે. આજુબાજુના લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને રેસ્ક્યુ કરી રહ્યા છે. કારમાં ફસાયેલા તમામ લોકોને બચાવવાની પ્રયત્ન. તો બે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. બાદ મુદ્દે સંવાદદાતા ગોવિંદ મહેશ્વરી ફોનલાઈન પર. જી ગોવિંદ, કચ્છમાં ભચાઉ પાસે ચિરઈ નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે. આખરે કેવી રીતે આ અકસ્માત સર્જાયો અને ખાસ જે પરિવાર હતો તે પરિવારની હાલ હાલત શું છે? ચિરઈ નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. બે ટ્રેલર અને એક ઇનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એક જ પરિવારના 5થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. અને ડીસાથી જે એક પરિવાર છે એ ઇનોવામાં કચ્છના માતાના મઢ દર્શનાર્થે આવતો હતો. તે દરમિયાન સામેથી એક મીઠો ભરેલા ટ્રેલર નો ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 5થી વધુ લોકોના મોત છે. અત્યારે પોલીસની ટીમ અને 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ કરી અને અંદર જે ફસાયેલા લોકો છે તેને કાઢવાના પ્રયાસો હાથ ધર્યા છે. અંકુર. બિલકુલ ગોવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અત્યારે રેસ્ક્યુ ટીમ અને 108 તેમજ પોલીસ દ્વારા અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તો વડોદરામાંથી પૂર્વ રણજી ક્રિકેટર દારૂ સાથે ઝડપાયો છે. તો અર્જુન ચાવડા નામનો પૂર્વ ક્રિકેટર દારૂ સાથે ઝડપાયો છે. આરોપી અને પોલીસની વાન વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ પોલીસે કાર ચેક કરતા દારૂના થેલા મળી આવ્યા છે. ત્યારે 31ની પાર્ટી માટે દારૂ લાવ્યો હોવાનું તેણે કબૂલ્યું હતું. ત્યારે પોલીસે દારૂ અને કાર જપ્ત કરીને આરોપીની અટકાયત કરી છે. તો વીએસ હોસ્પિટલના તમામ સ્ટાફને હવે નવી બનેલી સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડાશે. ત્યારે વીએસ હોસ્પિટલમાં 135થી વધુ નિષ્ણાત ડોક્ટરો ફરજ બજાવે છે, જેને હવે નવી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. મહત્વનું છે કે વીએસ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ સહિત 800 કર્મચારીઓ ફરજ બજાવે છે. તો જૂની વીએસ હોસ્પિટલ માટે અર્બન હેલ્થ સેન્ટરમાંથી ડોક્ટરોની નિમણૂક કરાશે. અર્બન હેલ્થ સેન્ટરમાં એમબીબીએસ ડોક્ટર વીએસ હોસ્પિટલમાં હંગામી ધોરણે નિમણૂક કરાશે. મહત્વનું છે કે નવી સરદાર હોસ્પિટલમાં વીએસના તમામ ડોક્ટરોને ખસેડાતા તેની સીધી અસર હવે અર્બન હેલ્થ સેન્ટર પર વર્તાશે. તો અર્બન હેલ્થ સેન્ટરમાં પહેલેથી જ ડોક્ટરોની અછત છે, ત્યારે વીએસ હોસ્પિટલનો તમામ સ્ટાફ નવી હોસ્પિટલમાં ખસેડાશે. 135 નિષ્ણાત ડોક્ટરને નવી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. જૂની વીએસ હોસ્પિટલમાં 500 બેડની સગવડ છે, ત્યારે અર્બન હેલ્થ સેન્ટરમાંથી ડોક્ટરોની નિમણૂક કરવામાં આવશે નવી સિવિલ હોસ્પિટલમાં. તો દેખાતું રહેશે કે અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટરોની અછત વર્તાશે. તો અહીંયા ઘણા બધા સળગતા સવાલ, નિષ્ણાત ડોક્ટરો જૂની હોસ્પિટલમાં ન હોય તો સારવાર કેવી રીતે શક્ય બને? તો અમદાવાદમાં નવી વીએસ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, ત્યારે વીએસ હોસ્પિટલ તૈયાર થયા બાદ બીયુ પરમિશનને લઈને વિવાદ આવ્યો છે. નવી વીએસ હોસ્પિટલમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં નથી આવી. તંત્ર દ્વારા 1200 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે, જોકે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે તંત્ર દ્વારા પાર્કિંગની વ્યવસ્થા ન કરવામાં આવે તો નવી ઇમારતને બીયુ પરમિશન નહીં મળે. નવી ઇમારતમાં પાર્કિંગ બનાવવા માટે ચિનાઈ પ્રસૂતિ ગૃહ ઇમારત તોડવી પડશે. મહત્વનું છે કે 17 જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરાશે, ત્યારે જીડીસીઆર પ્રમાણે બાંધકામના 40% પાર્કિંગ જગ્યા છોડવામાં આવે છે. તો નવી વીએસ હોસ્પિટલમાં બાંધકામના કાયદા પ્રમાણે જગ્યા છોડવામાં નથી આવી, ત્યારે તંત્ર દ્વારા ચિનાઈ પ્રસૂતિ ગૃહ અને બોર્ડ બેઠક ઇમારતને પાર્કિંગની જગ્યા દર્શાવવામાં આવી છે. ત્યારે હવે પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે બોર્ડ બેઠક માટેની ઇમારત પણ તોડવી પડશે. મહત્વનું છે કે જૂની વીએસ હોસ્પિટલના નકશામાં પાર્કિંગની જગ્યા બતાવવામાં આવી હતી, જોકે નવી તૈયાર કરવામાં આવેલી હોસ્પિટલમાં પાર્કિંગની વ્યવસ્થા જ કરાઈ નથી. નવી હોસ્પિટલની ઇમારત વીએસ ટ્રસ્ટની છે.
તો સુરતથી મુંબઈ જતી ઇન્ટરસિટી ટ્રેનનો એક વિડીયો પીડિત મહિલાએ વાયરલ કર્યો છે. આ વિડીયોમાં પીડિત મુસાફરે ટ્રેનમાં ચાલતી પાસ હોલ્ડરોની દાદાગીરીનો ચિતાર આ વાયરલ કરેલા વિડીયોમાં દર્શાવ્યો છે. ત્યારે ઇન્ટરસિટી ટ્રેનમાં સીટ પર હક જમાવતી મહિલાઓએ માનવતા નેવે મૂકી છે. તેના દ્રશ્યો હાલ આ વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એક મહિલા પોતાના બાળક ટ્રેનમાં નીચે બેઠેલું દેખાઈ આવે છે, જોકે અન્ય મહિલાઓ નિષ્ઠુર બની માત્ર તમાશો જોયા કરે છે. છાસવારે બનતી આવી ઘટનાઓની રેલવે વિભાગને જાણ નથી તેવું નથી, પણ સવાલ એ છે કે દિન પ્રતિદિન આવી ઘટનાઓ ઘટવાને બદલે વધી રહી છે, તે ચિંતાનું મૂળ કારણ છે. તો પાસ હોલ્ડરોની દાદાગીરીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અમે દાદાગીરીના દૃશ્યો બતાવી રહ્યા છે. એક મહિલાને તેના બાળક સાથે નીચે બેસવાની ફરજ આ પાસ હોલ્ડર મહિલાઓ કરી રહી છે, અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આરામથી તે આખી સીટમાં લંબાઈને બેઠી છે. તો રેલવે વિભાગને જાણ નથી એવું નથી, પરંતુ તેમને પણ આવા પ્રકારની ઘટનાઓની જાણ હોય છે. પરંતુ હવે જોવું રહ્યું કે રેલવે પ્રશાસન દ્વારા ક્યારે પગલાં ભરવામાં આવશે. આજે ગુજરાતમાં સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો અમીરગઢ પોલીસ પર ગેરકાયદેસર રીતે ટેન્કર ઘુસાડવાનો આક્ષેપ થયો છે. ગોળના કેમિકલ ભરેલું ટેન્કર ગેરકાયદેસર રીતે ઘુસાડવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે હરિયાણાથી ગોળના કેમિકલ ભરેલું ટેન્કર લાવવામાં આવી રહ્યું હતું. તો બોર્ડર પરથી ટેન્કરને ઘુસાડ્યા બાદ અમીરગઢ ચેકપોસ્ટ પરથી પણ ટેન્કરને પસાર થવા દેવામાં આવ્યું હતું. ત્યારે નશાબંધી આબકારી ખાતાના કોન્સ્ટેબલની દેખરેખ હેઠળ ટેન્કરને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનો વિડીયો વાયરલ થતાં ગુજરાત નશાબંધી આબકારી વિભાગ પર અનેક સવાલો ઉઠ્યા છે. ક્યા હોતા યે મારા ગોળ કી રસી યે કા લેકે જાતે હો પીપાવા પોર્ટ કા સે લેકે આતે હો બોર્ડર સે કોન સે બોર્ડર સે અમીરગઢ બોર્ડર અમીરગઢ બોર્ડર પે બનાતે ફેક્ટરી ઇનકી ગુજરાત પોલીસ નશાબંધી આબકારી. ટેન્કર કા લે તુમ હરિયાણા સે ઓર ક્યા બરા અભી પીપાવા પોર્ટ તો આપકો ઓથોરિટી સાઇડ સે નિકલ સર્વિસ રોડ સે નિકલ લેકે દી કિસી ને ઓથોરિટી અરે યે જો માલ લેકે જા રહે જિનકા માલ હે ઉન્હોને બોલા હે કિસને બોલા અરે ઇન્હોને ઇન્હે સાઇડ સે નિકલ લેકે બોલા હે કાંટે સે નિકલ લેકે બોલા હે સાઇડ સે નિકલ લેકે લિયે બોલા હે ઇન્હે અધિકારી ને બોલા હે હા આપકા નામ ક્યા હે અસલમ કા કા રહેને વાલે હો યુપી કોન સા ગાંવ અમરોહા જિલ્લા તો આજે ગુજરાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.